નીતિન ભાઈ, જે લાભ મેળવવાની વાત છે, તો રાજ્યના શિક્ષિત બેરોજગાર યુવાનો જે છે, એમણે અત્યારે એક સોશિયલ મીડિયામાં આંદોલન ચાલુ કર્યું છે કે જે ભરતી અટકી પડી છે. આપના દ્વારા પણ ડિસેમ્બર 2019માં જાહેરાત કરવામાં આવી હતી, એ તમામ ભરતીઓ અટકી પડી છે. તો હવેના સંજોગોમાં જ્યારે અનલોક થયું છે, ત્યારે આ ભરતી ક્યાં સમયગાળામાં વહેલી તકે થઈ શકે ખરી? જુઓ, બધું જ લોકડાઉન પહેલાના સંજોગો, કોરોનાના પહેલાના સંજોગો, એ વખતની સરકારની આવક, એ વખતના સરકારના ખર્ચ, અત્યારની સરકારની આવક, સરકારના ખર્ચ, આ બધું જ નવેસરથી હવે ભારત સરકાર સહિત દુનિયાભરની સરકારો દરેક સેક્ટરમાં હવે ક્યાં કેટલું કરવું એનો વિચાર કરી રહી છે. આપણે પણ એનો વિચાર કરીશું. રાજ્ય સરકારની આવકો શરૂઆતમાં તો 2 મહિના તો લગભગ બંધ રહી. હવે જેમ જેમ વ્યવહાર ધંધા ઉદ્યોગ ચાલુ થશે, એમ ધીમે ધીમે આવક ચાલુ થશે. એટલે બધું જ હવે નવેસરથી વિચારવાનું થશે.